આવતા શુક્રવારે પચીસ ઓગસ્ટે ત્રણ નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે ચાલો અઢાર ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી ફિલ્મ પોસ્ટ પણ થઈ એ વાત આમ સારી કહી શકાય કલેક્શન પર થોડી અસર થશે પણ આ ફિલ્મની સૌથી મોટી ખોટ એ છે કે ફિલ્મ જન્માષ્ટમીએ રિલીઝ ના થઈ ફિલ્મ જન્માષ્ટમીએ રિલીઝ થઈ હોત તો કલેક્શન કેટલું થાત અને પચીસ ઓગસ્ટે એટલે કે આમ જોઈએ તો વીકેન્ડ તો છે પણ આમ વર્કિંગ ડે કહી શકાય કારણ કે કોઈ તહેવાર નથી એટલે જન્માષ્ટમીએ ફિલ્મ રિલીઝ થઈ હોત તો કેટલી અસર થાત અને અત્યારે કેટલું કલેક્શન થશે કેટલું કલેક્શન જન્માષ્ટમીનું થાત એના વિશે ચર્ચા કરું તો સૌથી પહેલાં હું તમને નાડીદોષ ફિલ્મ છે એનું કલેક્શન કહું પહેલા દિવસે બાવન લાખનું કલેક્શન હતું કોઈ તહેવાર નહોતો પણ રેગ્યુલર દિવસોમાં પહેલા દિવસનું કલેક્શન બાવન લાખ હતું બીજા દિવસનું કલેક્શન સત્યાસી લાખ હતું ત્રીજા દિવસનું રવિવારનું કલેક્શન એક કરોડ અને એકતાલીસ લાખ હતું એટલે કે શુક્રવારે તો પહેલા દિવસનું કલેક્શન આમ કહીએ તો ઓછું થાય કારણ કે રેગ્યુલર દિવસો હોય એટલે પણ શનિ રવિમાં કલેક્શન વધે હવે ગયા જન્માષ્ટમી એટલે કે બે હજાર બાવીસની જન્માષ્ટમીએ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ રિલીઝ થઈ હતી તો ત્યારે પહેલા દિવસનું કલેક્શન એક કરોડ અને ચોત્રીસ લાખ હતું બીજા દિવસનું કલેક્શન એક કરોડ બાવન લાખ હતું અને ત્રીજા દિવસનું કલેક્શન એક કરોડ અને એક્યાસી લાખ હતું હવે તમે વિચાર કરો જો આ ફિલ્મ ત્રણેકા ફિલ્મ જન્માષ્ટમી રિલીઝ થઈ હોત એક તો ગુરુવારના દિવસે જન્માષ્ટમી છે શુક્રવારના દિવસે નવમી આવે શનિવાર અને રવિવાર બે દિવસની રજા એટલે ટોટલ ચાર દિવસની રજાઓ કહી શકાય જો આ ફિલ્મ ત્રણેકા જન્માષ્ટમી બે હજાર ત્રેવીસ રિલીઝ થઈ હોત તો કલેક્શન કંઈક અલગ જ હોત જન્માષ્ટમી ફિલ્મ આવ્યું હોત તો પહેલા દિવસનું કલેક્શન જ દોઢ કરોડ રૂપિયા હતું પહેલા દિવસનું કલેક્શન દોઢ કરોડ હતું બીજા દિવસનું કલેક્શન પણ લગભગ લગભગ પોણા બે કરોડ આસપાસ થઈ જાત એવી રીતે ટોટલ ચાર દિવસનું કલેક્શન મિનિમમ તમને કહું છું ચાર દિવસનું મિનિમમ કલેક્શન ચાર કરોડ રૂપિયા આવી જાત પણ હવે અત્યારે તો નોર્મલ દિવસમાં ફિલ્મ આવી રહી છે એટલે પહેલાં દિવસનું કલેક્શન લગભગ ક્યાંક ને ક્યાંક પંચાવનથી સાઠ લાખ રૂપિયા થશે શનિવારનું કલેક્શન લગભગ લગભગ સિત્તેર એંસી લાખ રૂપિયા થવું જોઈએ અને રવિવારનું કલેક્શન એક કરોડ પ્લસ એટલે કે એક કરોડ વીસ લાખ ત્રીસ લાખની આસપાસ અથવા તો દોઢ કરોડની આસપાસ થાય પણ તેમ છતાં જન્માષ્ટમી એ જન્માષ્ટમી અને ઉપરથી આ જન્માષ્ટમી તો ચાર દિવસ અને એમાં પણ આ ત્રણ લોકોની જોડીવાળી ફિલ્મ એટલે ચારે ચાર દિવસ એક કરોડ પ્લસ કલેક્શન ડેફિનેટલી મિનિમમ આવત પણ જોઈએ હવે પચીસ ઓગસ્ટે પહેલા દિવસનું કલેક્શન અત્યારે તો મને પંચાવનથી સાઠ લાખ આજુબાજુ દેખાઈ રહ્યું છે પછી શનિવારને રવિવાર દિવસે કલેક્શન વધશે એમાં તો કંઈ બેમત છે નહીં પણ યાર જન્માષ્ટમી નથી એટલે ફિલ્મને ને ક્યાંક નુકસાન તો એટલે ટોટલ કલેક્શનમાં નુકસાન નહીં પણ પહેલાં દિવસનું કલેક્શન જન્માષ્ટમીનું તમે જુઓ અને પહેલાં દિવસનું કલેક્શન પચીસ ઓગસ્ટનું તો જમે તમે જુઓ તો એક કરોડનો ડિફરન્સ આવી રહ્યો છે આશા કરીએ ફિલ્મ લાંબો સમય ચાલે અને સારું એવું કલેક્શન થાય બાકી તો હવે સાત સાત સપ્ટેમ્બર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન આવી રહી છે એટલે આ ફિલ્મને પણ તેની સાથે રિલીઝ કરવી એ આમ રિસ્ક જવું તો હતું જ એટલા માટે કંઈક ને કંઈક પ્રીપોન કરવામાં આવી પછી પોસ્ટ પણ કરવામાં આવી ફાઇનલી પચીસ ઓગસ્ટે અને એવરેજલી ચાર શો મળેલા છે સુરતમાં અમદાવાદમાં એવરેજલી કોઈમાં છ છે કોઈમાં આઠ છે કોઈમાં ત્રણ શો છે થિયેટરમાં તો શો પણ ડિસેન્ટ મળી ગયા છે જોઈએ હવે શુક્રવારે શો રિવ્યૂના રિએક્શન આવે છે ધન્યવાદ